એલો મિત્રો વિદેશ વેપારના ગૃહ દેશ અને યજમાન દેશને થતા લાભો વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો અહીંયા દર્શાવેલ બંને પીડીએપ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સૌ પ્રથમ ગૃહ દેશને કયા લાભો થાય છે તેના વિશે ચર્ચા કરીએ તો આંતરિય આંતરરાષ્ટ્રીય બજારની પ્રાપ્તિ થાય છે નવી ટેકનોલોજીનો લાભ મળે છે વિશાળ ઉત્પાદન થઈ શકે છે નાણાકીય સવલતો પ્રાપ્ત થાય છે વિદેશી ધિરાણ સબસિડીનો લાભ મળે છે સ્થાનિક કાનૂની અને રાજકીય જે બંધનો છે એમાંથી મુક્તિ મળે છે વૈશ્વિક બજારના સામાન્ય નિયમો લાગુ પડે છે ખાસ યાદ રાખજો ગૃહ દેશના લાભ યજમાન દેશ માટે ખર્ચ છે એટલે એની ચર્ચા અહીંયા કરેલી નથી ત્યાર પછી યજમાન અથવા હોસ્ટ દેશ છે જે તેને કયા લાભ થાય છે તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે આર્થિક વિકાસ ઝડપી બને છે રોજગારીની તકો વધે છે આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બને છે મલ્ટીનેશનલ કંપનીનો વિકાસ થાય છે લોન ધિરાણ સબસિડી જેવા નાણાકીય લાભો મળે છે ફરી મળીશું જય હિન્દ જય ભારત